થરાદ વાવની કેટલીક ગૌશાળા દ્વારા 800 જેટલી ગાયોને છોડી મૂકવામાં આવી છે। દેવટાની ગૌશાળામાંથી 200 જેટલી ગાયો છોડીને વિરોધ નોંધવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે, લોકડાઉનમાં ગૌશાળાને મળતા દાન બંધ થઈ ગયા છે, જેના કારણે પશુઓનો નિભાવ ખર્ચ મુશ્કેલ બન્યો છે। ગૌશાળાઓ દ્વારા સરકાર પાસે પશુ દીઠ દૈનિક 25 રૂપિયાની સહાય લેખે માંગ કરી હતી। ગૌશાળાઓની માંગ પૂરી નથી થઈ, જેથી પશુઓને સરકારી કચેરીમાં છોડી મૂકવામાં આવ્યા છે। આવતીકાલે જિલ્લાની અન્ય ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પણ તેમની નજીકની સરકારી કચેરીઓમાં પશુ છોડીને વિરોધ નોંધાવશે। થરાદ વાવની કેટલીક ગૌશાળા દ્વારા 800 જેટલી ગાયોને છોડી મૂકવામાં આવી છે। દીપડા ગામમાં રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ અને સોમનાથ ગૌશાળા ટ્રસ્ટ 600 ગાયો પંચાયત આગળ છોડવામાં આવી છે। ખેડૂતોને નુકસાન હોવાને કારણે સરકારશ્રી એનું ધ્યાન દોરે અને સરકારશ્રીને નમ્ર અપીલ કરવામાં આવે। બસરામ ચૌધરી, જીટીવી ન્યૂઝ, થરાદ।